જો હવે આપણે આ ટોપિક ફરીથી જોઈ લઈએ બરાબર થોડો ટેકનિકલ પ્રોબ્લેમ હતો એટલે અટકાવી દીધું જો કિરણ પ્રકાશ શાસ્ત્રમાં જીનિથ માટે ખૂબ ઉપયોગી એવો ટોપિક સમતલ અરીસો આપણે જોઈએ છે સમતલ અરીસા માટે પ્રતિબિંબ કેવું રચાશે સમતલ અરીસામાં ઘડિયાળનું પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબનો સમય અને ઘડિયાળના સમય વચ્ચેનો સંબંધ તેમજ સમતલ અરીસામાં જે વિચલન કોણ મળે છે બરાબર વિચલન કોણની પણ આપણે વાત કરીશું અને બે સમતલ અરીસાઓ એકબીજા સાથે થીટા કોણે ગોઠવેલા હોય તો એમની વચ્ચે મૂકેલ કોઈ વસ્તુ પ્રતિબિંબ કેટલી સંખ્યામાં મળશે બરાબર એની વાત આપણે કરવી છે સમતલ અરીસા વડે રચાયેલ વસ્તુનું પ્રતિબિંબ ઉલટું હોય છે રચાયેલ પ્રતિબિંબની ડાબી બાજુ વસ્તુની સાપેક્ષે જમણી તરફ ફેરવે છે બરાબર સિમ્પલ વાત છે આ એક સમતલ અરીસો આપણે અહીંયા આકૃતિમાં જોયું અરીસાની સામે આપણે આર અંગ્રેજી અક્ષર આર લઈ તો અરીસામાં આર નું પ્રતિબિંબ આપણને આવું જોવા મળશે બરાબર એટલે કે પ્રતિબિંબ ઉલટાઈ જાય છે પ્રતિબિંબની ડાબી બાજુ વસ્તુની સાપેક્ષ જમણી બાજુ ફેરવાય છે બરાબર એટલે પ્રતિબિંબની જે ડાબી બાજુ છે એ જમણી તરફ બનશે વસ્તુની સાપેક્ષ એટલે ટૂંકમાં વસ્તુની જે ડાબી બાજુ એ પ્રતિબિંબની જમણી બાજુ બને અને વસ્તુની જમણી બાજુ એ પ્રતિબિંબની ડાબી બાજુ બને બરાબર આ રીતે પ્રતિબિંબ ઉલટાય છે બીજું કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર હોય સરખા હોય એટલે કે તમે અરીસા સામે વસ્તુને જેટલા અંતરે મૂકી છે એટલા જ અંતરે અરીસાની પાછળની બાજુ એ વસ્તુનું પ્રતિબિંબ મળે બરાબર હવે આ જ હકીકત આપણે ઘડિયાળ માટે વિચારીએ આ સમતલ અરીસો છે સમતલ અરીસાની સામે એક ઘડિયાળ મૂકેલી છે બરાબર આમ સમ વિચારો એક સમતલ અરીસો છે સામે એક ઘડિયાળ મૂકેલી છે હવે ઘડિયાળનું એ અરીસામાં પ્રતિબિંબ મળે છે બરાબર આ આ હકીકત પરથી કે ઘડિયાળનું પ્રતિબિંબ મળે એમાં ઘડિયાળનો ફેસ તમે અરીસાની સામે જે ઘડિયાળ મૂકી છે એનો એની જે સામેની બાજુ આ દિશામાં આવતી હોય તેનું પ્રતિબિંબ છે એની બાજુ એના કરતા વિરુદ્ધ દિશામાં જોવા મળશે બરાબર તો આ રીતે અરીસાની સામે આ ઘડિયાળ મૂકી છે એનું પ્રતિબિંબ અરીસા વડે રચાય છે એક વ્યક્તિ કે જે આ અરીસાની પાસે ઊભો છે ઈ આ ઘડિયાળમાં સમય નોંધે એને આપણે વસ્તુ સમય કહેશું અને એ જ વ્યક્તિ એ ઘડિયાળનું અરીસામાં જે પ્રતિબિંબ મળે છે એમાં સમય નોંધે જેને આપણે પ્રતિબિંબ સમય કહેશું તો વ્યક્તિ દ્વારા ઘડિયાળમાં નોંધાયેલો સમય અને અહીંયા ઉભેલા વ્યક્તિ દ્વારા એ ઘડિયાળનું જે અરીસામાં પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબમાં નોંધાયેલ સમય વચ્ચેનો ચોક્કસ સંબંધ છે એ સંબંધ આપણે લખીએ બરાબર જો આ વસ્તુ છે ઘડિયાળ બરાબર હવે એનું અરીસામાં મળતું આ પ્રતિબિંબ છે અહીંયા ઉભેલો વ્યક્તિ આ ઘડિયાળમાં સમય નોંધે અને અહીંયા જ ઉભેલો વ્યક્તિ આ ઘડિયાળનું સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળે છે એમાં સમય નોંધે તો એ સમય વચ્ચેનો ચોક્કસ સંબંધ છે આપણે સૂત્ર સ્વરૂપે પહેલા લખીએ બરાબર જેમ કે વસ્તુ સમય એટલે આ વસ્તુ બરાબર એમાં નોંધાયેલો સમય વસ્તુ સમયને આપણે સંજ્ઞામાં AH વડે દર્શાવીએ આ AH H કલાક માટે છે બરાબર વસ્તુ સમય AH તો એને અનુરૂપ જે પ્રતિબિંબ સમય મળશે AH માટે પ્રતિબિંબ સમય 12 માઈનસ AH બરાબર આના અનુરૂપ આપણે ઉદાહરણ તરીકે આ ઘડિયાળમાં બરાબર જે મોટો કાંટો અને નાના કાંટાની સ્થિતિ આપણે આવી લઈએ આ 3 બરાબર આ નાનો કાંટો 3 ઉપર છે એટલે મોટો કાંટો 12 ઉપર છે એટલે આ વસ્તુ સમય કેટલો છે આ સ્થિતિ પ્રમાણે વસ્તુ સમય 3 ઓવર છે વસ્તુ સમય 3 ઓવર એટલે વસ્તુ સમયની સંજ્ઞા આપણે એ જ આપી ને એટલે વસ્તુ સમય AH બરાબર 3 હોય છે બરાબર તો જો આમાં 3 વાગ્યા હોય તો અહીંયા ઉભેલો વ્યક્તિ આ સમતલ અરીસામાં એ ઘડિયાળનું જે પ્રતિબિંબ જોવે છે એ પ્રતિબિંબમાં કેટલા વાગેલા જણાય તો આ રીતે આપણે મળે ને જો આપણે હમણાં જોઈએ અંગ્રેજી અક્ષર આર માટે જે રીતે પ્રતિબિંબ ઉલટું દર્શાવ્યું એવી જ વાત આ ઘડિયાળ માટે વિચારો તો આ વસ્તુ હોય તો ઘડિયાળના પ્રતિબિંબમાં નાનો કાંટો જે આ રીતે હતો એ આમ મળશે અને મોટો કાંટો આ રીતે છે
वस्तु समय त्रण तो प्रतिबिंब समय बार माइनस एच लेके बार माइनस एच कितना वर्ष है तो के त्रण એટલે કેટલા વર્ષ હશે તો કે 9 બરાબર હવે અહીંયા 3 હોય તો અહીંયા આપણો કેટલો આવતો હોય 9 આવતો હોય એટલે તમારે આ પ્રતિબિંબ દોરીને કઈ જવાબ નથી આપવાનો આ એક સંબંધ ધ્યાનમાં રાખો કે વસ્તુ સમયને એચ વડે દર્શાવો તો પ્રતિબિંબ સમય 12 માઈનસ એચ થાય બરાબર વસ્તુ સમય એટલે અરીસા સામે ઊભેલ વ્યક્તિએ ઘડિયાળમાં નોંધેલો સમય અને પ્રતિબિંબ સમય એટલે એ અરીસા સામે ઊભેલા વ્યક્તિએ અરીસામાં ઘડિયાળનું જે પ્રતિબિંબ રચાય છે એમાં નોંધેલો સમય એમની વચ્ચેનો સંબંધ છે એટલે જો વસ્તુ સમય એચ હોય તો પ્રતિબિંબ સમય 12 માઈનસ એચ થાય એટલે અહીંયા એચ 3 ઓવર લીધા એટલે એચ બરાબર 3 તો પ્રતિબિંબ સમય 12 માઈનસ 3 કેટલા વર્ષ થશે 9 ઓવર બરાબર એટલે આ જે હકીકત છે એ ધ્યાનમાં રાખજો બીજું કે વસ્તુ સમય hbm બરાબર આપણે અહીંયા માત્ર વસ્તુ સમય કલાકમાં લીધી હતી અને વસ્તુ સમય એટલે ઘડિયાળનો નોંધેલો સમય અમુક કલાક અને એના ઉપર અમુક મિનિટ પણ હોઈ શકે એટલે ah છે એ કલાક સૂચવે છે bm જે આપણે દર્શાવ્યું એ અહીંયા મિનિટ સૂચવે છે બરાબર એટલે વસ્તુ સમય આપણે hbm મળેલો તો પ્રતિબિંબ સમય 11 ઉદાહરણ તરીકે બરાબર વસ્તુ સમય એટલે કે ઘડિયાળમાં જે નોંધવામાં આવે છે સમય કોઈ પણ આપણે વસ્તુ સમય લઈએ જેમ કે વસ્તુ સમય છે 5:10 વસ્તુ સમય એચ બીએમ બરાબર 5:10 એટલે કે 5 ઓવર અને 10 મિનિટ બરાબર આ એચ ના સ્થાને 5 છે એટલે અવર સૂચવે એટલે બીએમ જે મિનિટ ની અનુરૂપ સંજ્ઞા છે એટલે એના સ્થાને આપણે 10 લઈએ 10 મિનિટ સૂચવે એટલે 5 કલાક અને 10 મિનિટ વસ્તુ સમય છે તો પ્રતિબિંબ સમય કેટલો થાય તો કે પ્રતિબિંબ સમય વસ્તુ સમય અને પ્રતિબિંબ સમય વચ્ચેનો સંબંધ છે કે 11:60 એટલે કે 11 અવર અને 60 મિનિટ માઇનસ એચ બીએમ બરાબર તો અહીંયા પ્રતિબિંબ સમય માટે જો અવર માંથી અવર બાદ થશે મિનિટ માંથી મિનિટ બાદ થશે બરાબર ડિફરન્સ લેવા હવે 11 અવર અને 60 મિનિટ છે તો અવર 11 અને એચ નું મૂલ્ય અહીંયા કેટલું તો કે 5 તો કે 11 માઇનસ 5 પ્રતિબિંબ સમય માટે જો આનો અર્થ શું છે કે 11 અવર અને 60 મિનિટ માઇનસ એચ બીએમ અવર માંથી અવર બાદ થાય મિનિટ માંથી મિનિટ બાદ થાય એટલે 11 માઇનસ એચ તો એચ ના સ્થાને કેટલા છે તો કે 5 છે તો કલાક તો જે આપણને મળે એ આ રીતે વસ્તુ સમય માટે આપણે કરીશું 11 માઇનસ 5 એટલે 6 અવર થાય અને મિનિટ માટે જો અહીંયા 60 છે અને બીએમ એટલે કેટલા છે તો કે 10 sin માઇનસ 10 50 મિનિટ થાય એટલે
કલાક અને 50 મિનિટ બરાબર અહીંયા જોવા મળે હવે આકૃતિ દોરીએ તો આવી વાત થાય આ સમતલ અક્ષો છે આ વસ્તુ એટલે કે સામે જે ઘડિયાળ લીધી છે બરાબર આપણે વસ્તુ સમય કેટલો લીધો છે 5:10 એટલે 5 વાગ્યા અને 10 મિનિટ બરાબર એટલે અહીંયા 5 આવતા હોય તો આ નાનો કાંટો 5 ઉપર અને આ મોટો કાંટો 10 ઉપર બરાબર 5:10 આપણે લીધું છે તો એનું જે પ્રતિબિંબ દેખાશે એ પ્રતિબિંબમાં સમય આપણને કેટલો જણાશે તો કે 6:50 એટલે વસ્તુ સમય થશે 6:50 એટલે 5:10 વસ્તુ સમય હતો તો પ્રતિબિંબ સમય 6:50 થશે 6:50 એટલે આ કાંટો નાનો કાંટો છે 6 ઉપર 50 મિનિટ મોટો કાંટો 50 ઉપર પહોંચશે એટલે આનું જે પ્રતિબિંબ દેખાશે એ આ રીતે એકબીજાને સીધા સ્થળે ગોઠવે એકબીજાને થીટા કોણે ગોઠવેલ બે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સંખ્યા કેવી રીતે નક્કી થાય બરાબર એના માટે અમુક ફોર્મ્યુલા છે એ આપણે ધ્યાનમાં રાખીશું બે અરીસાઓ છે એકબીજાને થીટા કોણે ગોઠવેલા હોય જેમ કે આ એક અરીસો આ રીતે મૂકો છે આ બીજો સમતલ અરીસો છે બરાબર બે વચ્ચે કંઈક કોણ થીટા છે આ બે સમતલ અરીસા વચ્ચેનો ખૂણો થીટા બરાબર અરીસો 1 અને અરીસો 2 આ રીતે બે અરીસો એકબીજા સાથે થીટા કોણે ગોઠવેલો હોય તો એમની વચ્ચેના વિસ્તારમાં અહીંયા કોઈ વસ્તુ મૂકવામાં આવે જે તે સ્થાન ત્યારે એ વસ્તુના આ બે અરીસાઓના સંયોજન વડે પ્રતિબિંબો કેટલા મળશે આ પ્રતિબિંબોની સંખ્યા કેટલી હશે તો એના માટેની ફોર્મ્યુલા છે એ ધ્યાનમાં રાખજો બરાબર જેમ કે જો 360
साइन छेद में थीटा बराबर जे जवाब मळ्या आपणे એના પર m ના માપ લઈએ 360 છેદ માં થીટા બરાબર m ઈ યુગ્મ કે બેકી સંખ્યા હોય યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો પ્રતિબિંબની સંખ્યા પ્રતિબિંબની સંખ્યા અને આપણે n ના માપ લઈએ બરાબર m - n બરાબર આ ધ્યાન માં રાખો આપણે એના રૂપ એક્ઝામ્પલ પર જોશું 360 ના છેદમાં થીટા એટલે કે બે દિશા વચ્ચે જે ખૂણો બને ઈ ખૂણાને અહીંયા મૂકો અંશમાં અને 360 ભાગ્યા આ જે ખૂણો આવ્યો ઈ ખૂણો કરો જે જવાબ મળે એને આપણે એમ નામ આપ્યું ઈ જવાબ જો યુગ્મ એટલે કે બેકી સંખ્યા મળે તો પ્રતિબિંબની સંખ્યા n બરાબર m - 1 થાય એટલે કે આ જે આંકડો મળ્યો એમાંથી એક બાદ કરો કેટલી પ્રતિબિંબની સંખ્યા થશે બરાબર પછી બીજું છે કે જો 360 360 छेद में थीटा बराबर m ये अयुग्म संख्या अयुग्म એટલે કે એકી સંખ્યા સંખ્યા હોય તો હવે તો એમાં પાસે બે ભાગ છે કે 360 છેદ માં m બરાબર થીટા અયુગ્મ હોય તો જ્યારે વસ્તુ સમદ્વિ ભાજક પર ન હોય ત્યારે વસ્તુ સમદ્વિ ભાજક એટલે આ ખૂણાના બે સરખા ભાગ કરતી આમ લાઈન દોરો બરાબર આ આ આ આ ખૂણો થીટા હોય તો આ બે થીટા બાય 2 થાય આ ખૂણા બને થીટા બાય 2 બરાબર આખો ખૂણો થીટા હોય બે દિશા વચ્ચેનો ખૂણો થીટા હોય આ લાઈન છે સમદ્વિ ભાજક એટલે કે બે દિશા વચ્ચેના ખૂણાના બે સરખા ભાગ કરે તો વસ્તુ સમદ્વિ ભાજક પર હોય અને વસ્તુ સમદ્વિ ભાજક પર ન હોય આ બે કેસ છે તો ન હોય ત્યારે વસ્તુ સમદ્વિ ભાજક પર ન હોય ત્યારે ન હોય ત્યારે પ્રતિબિંબની સંખ્યા પ્રતિબિંબની સંખ્યા n બરાબર m અને વસ્તુ સમદ્વિ ભાજક પર હોય ત્યારે સમદ્વિ ભાજક પર હોય ત્યારે પ્રતિબિંબની સંખ્યા n બરાબર m - 1 બરાબર એટલે આ બે કેસ ધ્યાનમાં રાખો કે બે દિશા એકબીજા સાથે થીટા કોણે ગોઠવેલા હોય 360 ભાગ્યા થીટા બરાબર m મળે જે યુગ્મ હોય બેકી સંખ્યા હોય તો પ્રતિબિંબની સંખ્યા m બરાબર m - 1 થાય અને જો 360 ભાગ્યા થીટા એટલે કે બે દિશા વચ્ચેનો ખૂણો બરાબર જે જવાબ મળે ને m ના માપીએ ની અયુગ્મ હોય એકી સંખ્યા હોય તો એમાં બે કેસ લેવાના વસ્તુ આ તો હોય બરાબર એકી સંખ્યા મળે અને જો વસ્તુ સમદ્વિ ભાજક પર હોય એટલે કે વસ્તુ આ અરીસા બે અરીસા વચ્ચેના ખૂણાના બે સરખા ભાગ કરતી આ લાઈન પર અહીંયા વસ્તુ હોય તો પ્રતિબિંબની સંખ્યા n બરાબર m થાય એટલે કે m આવે ઈ પ્રતિબિંબની સંખ્યા અને જો વસ્તુ સમદ્વિ ભાજક પર હોય તો પ્રતિબિંબની સંખ્યા n બરાબર m - 1 થાય m એટલે અહીંયા મળેલો આ જવાબ જે એકી સંખ્યા છે બરાબર તો આ બે સમતલ અરીસાઓ એકબીજા સાથે થીટા કોણે ગોઠવેલા હોય ત્યારે એમની વચ્ચેના વિસ્તારમાં રહેલી વસ્તુના ઈ બે અરીસાઓના સંયોજન વડે કેટલા પ્રતિબિંબ મળશે એના માટેના પરિવર્તન છે ધ્યાનમાં રાખો Thank you.
एक्साम्पल જોઈએ કે એકબીજા સાથે કોઈ ખૂણો બનાવે તેમ બે સમતલ દિશા વચ્ચે પદાર્થ મૂકેલો છે એકબીજા સાથે કોઈ ખૂણો બનાવે તેમ
જો આપણે ઘડિયાળની જે વાત કરી કે એના પર બે એક્ઝામ્પલ છે બરાબર એટલે એક દીવાલ ઘડિયાળમાં અંકના બદલે કાપા રહેલા છે અને તેની વિરુદ્ધ દિશામાં અરીસો છે એક દીવાલ ઘડિયાળમાં અંકને બદલે આંકડા નથી લખેલા કાપા મૂકેલા છે પરિસ્થિતિ કેવી છે દીવાલ વિચારો તો દીવાલ ઘડિયાળ ઉપર લગાવેલી છે બરાબર બોર્ડ ઉપર છે ધારો કે એની સામે ના ભાગમાં એની સામે અરીસો મૂકેલો છે એટલે દીવાલ ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ રચાશે બરાબર પ્રશ્ન શું છે તો કે પ્રતિબિંબમાં સમય 8:20 મળે છે તો ઘડિયાળનો સમય કેટલો પ્રતિબિંબમાં સમય 8:20 8 ઘડિયાળ અને 20 મિનિટ તો ઘડિયાળનો સમય કેટલો એટલે કે વસ્તુ સમય બરાબર ઘડિયાળનો સમય કેટલો ઘડિયાળનો સમય વસ્તુ સમય થયો અને પ્રતિબિંબનો સમય ઘડિયાળના પ્રતિબિંબનો સમય આપણને આપેલો છે આપણે હમણાં ફોર્મ્યુલા જોઈ કે એ પ્રમાણે ગણીએ તો અહીંયા અવર માંથી અવર બાદ થાય બરાબર પ્રતિબિંબ સમય છે અને વસ્તુ સમય શોધવો છે તો પ્રતિબિંબ સમય છે અને વસ્તુ સમય શોધવો છે એટલે આપણે આ 11 ઓવર અને 60 મિનિટ માઇનસ એ એચ બીએમ બરાબર આપણે કેટલા આવ્યા છે 8 અને 20 બરાબર તો આપણે શોધવાનું છે એ એ એચ અને બીએમ તો તફાવત લઈ લેવાનો બરાબર જો આ રીતે નક્કી થાય કે આ 8 છે આ કેટલા છે 11 છે 11 - 8 3 અવર અને મિનિટમાં અહીંયા 20 છે અને આ કેટલી છે તો 60 છે તો 60 - 20 તફાવત લેવાનો આ સૂત્રનો અર્થ છે તફાવત લેવાનો વસ્તુ સમય એક હોય પ્રતિબિંબ સમય એક હોય કોઈ પણ એક હોય તો બીજો શોધવો હોય તો તફાવત લઈ લેવાનો તો આ 60 મિનિટ અને અહીંયા મિનિટ કેટલી છે તો 20 છે તો 60 - 20 મિનિટ કરો 40 મિનિટ થાય માટે વસ્તુ સમય 3 ઓવર અને 40 મિનિટ થશે બરાબર 3 ઓવર અને 40 મિનિટ આગળની વાત આપણે આવતીકાલના લેક્ચરમાં કરીશું.